વેલકમ ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે બનાવીશું ગાજર મરચાંનું ઇન્સ્ટન્ટ અથાણું. આ અથાણું બનાવવા માટે ખૂબ જ ઓછો સમય લાગે છે, તો ચાલો એને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ. નવી નવી રેસીપી શીખવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. બાજુમાં રહેલા બેલ આઇકોન ઉપર ક્લિક કરી દો, જેથી દરેક નવા વિડીયોની જાણકારી મળતી રહે. હવે શ્રીજીફૂડની એપ તમે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી પણ ડાઉનલોડ કરી શકો છો. ગાજર મરચાંનું અથાણું બનાવવા માટે મેં 200 ગ્રામ ગાજરને છોલીને આ રીતે લાંબા સમારી લીધા છે અને 200 ગ્રામ વઢવાણી મરચાં લીધા છે, જેને પણ આ રીતે સમારી લેવાના છે. હવે એક મોટો બોલ લઈ લઈએ અને એમાં 1 ટેબલ સ્પૂન રાયના કોરિયા એડ કરીશું. કોઈપણ કરિયાણાની દુકાને મળી જશે. હવે આમાં એડ કરવા માટે 1 ટેબલ સ્પૂન તેલ લીધું છે, જેને ધીમા તાપે ગરમ કરવા માટે મૂકી દઈએ. રાયના કોરિયામાં થોડી હળદર અને ચપટી જેટલી હિંગ એડ કરીશું. હિંગ ઓપ્શનલ છે. તેલ 9 સેકું ગરમ થાય એટલે ગેસ બંધ કરી દેવાનો. તેલને 9 સેકું જ ગરમ કરવાનું છે. જો વધારે ગરમ થઈ ગયું હોય તો એને થોડું ઠંડુ થવા દેવાનું, પછી આમાં એડ કરવાનું. હવે આને મિક્સ કરી લઈએ. હવે આ મિશ્રણ એકદમ ઠંડુ થાય ત્યાં સુધી રહેવા દેવાનું છે. તો લગભગ 2 થી 3 મિનિટમાં આ રૂમ ટેમ્પરેચર પર આવી જશે. હવે આમાં 1 થી 1.5 ટીસ્પૂન જેટલું કે તમારા સ્વાદ પ્રમાણેનું મીઠું એડ કરો. મિશ્રણ ઠંડુ થાય એ પછી જ આમાં મીઠું એડ કરવાનું છે. આને મિક્સ કરી લઈએ. સમારેલા ગાજર અને મરચાં આમાં એડ કરી દઈશું. અત્યારે મેં વઢવાણી મરચાં લીધા છે. તમારે જો તીખા મરચાં લેવા હોય, જે શાકમાં વાપરીએ છીએ એ લેવા હોય તો પણ લઈ શકો છો. એને પણ આ રીતે લાંબા સમારી લેવાના. મિક્સ થઈ જાય એટલે એમાં 1 મોટા લીંબુનો રસ એડ કરીશું. થોડો વધારે એડ કરવો હોય તો પણ કરી શકો. ફરીથી આને સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે આ ગાજર મરચાંનું અથાણું સર્વિંગ માટે તૈયાર છે. તમે આને ડબ્બામાં ભરીને ફ્રીજમાં 10 થી 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તો એકવાર આ રીતે ઇન્સ્ટન્ટ અથાણું બનાવીને જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.